અગર સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કહી શકાય કે ચૂંટણીની જાહેરાત પહેલા પોલીસ બેડામાં બદલી કરવામાં આવશે. તો સમાચાર પ્રાપ્ત થયા છે, ગમે ત્યારે આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે. તો સુરત શહેરને નવા પોલીસ કમિશનર મળશે. અમદાવાદના મોટાભાગના ડીસીપીની બદલીની શક્યતાઓ કરવામાં આવી. તો મોટાભાગના જિલ્લાના એસપીની પણ બદલી થઈ શકે છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ. વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, ચૂંટણીની જાહેરાત પહેલા પોલીસ બેડામાં બદલીના દોર જોવા મળ્યા, શું માહિતી? બિલકુલ, જો વાત કરવામાં આવે તો લોકસભા 2024 પહેલા જે આઈપીએસ અધિકારી બદલીનો જે ગંજીફો છે તે ગંજીફો ક્યાંક ને ક્યાંક ગણતરીના કલાકોમાં ચીપાઈ જશે. જે પ્રમાણે જે અધિકારીઓ છે તે અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની જે બદલી છે અથવા તો ભરતી છે તે બઢતી રાહ જોઈ રહ્યા છે. પરંતુ 3 વાગ્યાની આસપાસ જયારે લોકસભા ઇલેક્શન કમિશનરની જયારે પ્રેસ થવા જઈ રહી છે તેની પહેલા જ જે આઈપીએસ અધિકારીઓ છે તે આઈપીએસ અધિકારીઓની બદલી થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તે રહેલી છે. જો વાત કરવામાં આવે તો ગૃહ વિભાગ દ્વારા જે બદલીનું જે લિસ્ટ છે તે લિસ્ટ ક્યાંક ને ક્યાંક તૈયાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ ગણતરીના કલાકોમાં જે બદલીનું જે લિસ્ટ છે તે લિસ્ટ આવી જશે. જો વાત કરવામાં આવે તો સુરત શહેરની જે ખાલી પડેલી સુરત પોલીસ કમિશનરની જે જગ્યા છે તે પણ તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે આઈપીએસ ની જે અધિકારી જે પોસ્ટિંગ છે તે પોસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ જો જે રેન્જ છે તે રેન્જના મોટા ભાગના જે અધિકારીઓ છે તે રેન્જ આઈજી છે તે રેન્જ આઈજીની પણ બદલી છે અને બદલી અથવા તો ભરતીની સંભાવનાઓ રહેલી છે. પરંતુ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના સાથે સાથે ડીસીપીઓ છે તે ડીસીપીઓની પણ ક્યાંક ને ક્યાંક બદલીની સંભાવનાઓ છે તે રહેલી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો હાલમાં જે આઈપીએસ અધિકારીઓ છે અધિકારીઓ જે પોતાની બદલી છે તે બદલી રાહ જોઈ રહ્યા છે. ગણતરીના કલાકોમાં જે બદલી છે તે બદલી આવે તેવી સંભાવનાઓ રહેલી છે. જી, હજી કેટલા આઈપીએસ અધિકારીની બદલી થઈ શકે છે, કોઈ માહિતી સામે આવી છે કે કેમ? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો લગભગ જો વાત કરવામાં આવે તો 50 કરતા પણ વધારે જે આઈપીએસ અધિકારીઓ છે તે આઈપીએસ અધિકારીઓને જે બદલી છે તે બદલી થવાની શક્યતાઓ રહેલી છે. જે લોકો છેલ્લા ઘણા સમયથી એટલે કે 3 વર્ષ અથવા તો 5 વર્ષથી એક જ જગ્યા પર રહેલા હોય તેવા અધિકારીઓ છે તેવા અધિકારીઓને બદલી છે તે બદલી થાય તેવી સંભાવનાઓ છે. જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે રેન્જ છે તે રેન્જના પણ અધિકારીઓ છે તે બદલાય તેવી સંભાવનાઓ છે. ગૃહ વિભાગ દ્વારા થોડા દિવસ જ અગાઉ 68 જેટલા જે ડીવાયએસપીઓ છે તે ડીવાયએસપીઓની બદલીનો ગંજીફો છે તે ચીપી રાખ્યો હતો. એટલે કે કહી શકાય કે હવે થોડાક જ સમયમાં જે આઈપીએસ અધિકારીઓ છે તે પોતાની જે બદલીની જે ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે આતુરતાનો અંત છે તે અંત આવી શકે છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ચૂંટણીની જાહેરાત પહેલા બદલી કરવામાં આવશે પોલીસ બેડામાં, બદલીના આદેશ ગમે ત્યારે આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે. તો સુરત શહેરને નવા પોલીસ કમિશનર મળશે. અમદાવાદના મોટાભાગના ડીસીપીની બદલીની શક્યતાઓ પણ કરવામાં આવી. તો બીજી તરફ મોટાભાગના જિલ્લાના એસપીની પણ બદલી થશે.